હાલમાં તારીખ તેર સપ્ટેમ્બરથી છવ્વીસ ઓક્ટોબર વચ્ચે ગરમી પડવાની શક્યતા રહેશે અને આ ગરમી જે છે એ ધાન્ય પાકોને નિઘાળવા માટે ઘણી જરૂરી છે પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ બાવીસ સપ્ટેમ્બર સુધી ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહેશે પરંતુ તારીખ પચીસ સપ્ટેમ્બરમાંથી ગુજરાતનું હવામાન પડતા છે કારણ કે દક્ષિણ ચીનમાં બનેલું એક પ્રચંડ વાવાઝોડાની અસર હવે ધીરે ધીરે તેના અવશેષો બંગાળ ઉસાગરમાં આવશે અને બંગાળ ઉસાગર ભારે સક્રિય થશે ચોવીસમી સપ્ટેમ્બરથી બંગાળ ઉસાગરની શાખા ભારે સક્રિય થશે જેના કારણે આ સિસ્ટમ વિશાખાપટ્ટનમ ઓડિશા અને તેના માર્ગમાં થઈને ધીરે ધીરે આગળ વધતા મધ્યપ્રદેશના ભાગોમાં આવશે અને તારીખ સત્યાવીસ અઠ્યાવીસ ત્રીસમાં ગુજરાતના ભાગોમાં આવવાની શક્યતા રહેશે જેના લીધે મધ્ય ગુજરાતના ભાગોમાં વડોદરાના ભાગો ઉપરાંત પાદરાના ભાગો બોડીના ભાગો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો ખંભાતના ભાગો અને લગભગ વિંધ્યાના ભાગો સાપુતારાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ લગભગ આ સિસ્ટમના કારણે અમદાવાદ ગાંધીનગરમાં વરસાદ થશે પરંતુ કેટલાક ભાગમાં ભારે વરસાદી ઝાપડા પડવાની શક્યતા રહેશે લગભગ કોઈ ભાગમાં બે ઇંચ તો કોઈ ભાગમાં ચાર ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ તારીખ અઠ્યાવીસમી સપ્ટેમ્બરે જો સાયક્લોન સાયક્લોન જેવું બને તો અને અરબ સાગરમાં સાયક્લોન સર્ક્યુલર બને તો આ અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે તો આ ભિન્ન ભિન્ન સિસ્ટમોના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં લગભગ સત્ય પચીસ સપ્ટેમ્બરથી ત્રણ ઓક્ટોબર વચ્ચે દક્ષિણ ગુજરાતના ભાગોમાં આઠથી દસ ઇંચો વરસાદ થઈ શકે એટલે હજુ વરસાદ ગયો નથી અને વરસાદની સિસ્ટમ હવે સક્રિય થશે જેના સપ્ટેમ્બરના અંત ભાગમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને કેટલા દક્ષિણ ગુજરાતના દક્ષિણ ગુજરાત અને લગભગ સૌ મધ્ય સૌરાષ્ટ્રના ભાગો અને મહારાષ્ટ્રના દક્ષિણના ભાગોમાં જે સરદ્ધ ભાગોમાં છે તેમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ હવે પણ વર્તાઈ શકે એટલે તારીખ સપ્ટેમ્બર સપ્ટેમ્બરમાંથી બનતી જે સિસ્ટમો જે છે એ સિસ્ટમો ઘણી મજબૂત છે અને ગુજરાતમાં લગભગ ચોમાસું જે વરસાદ જે છે હવે ચોમાસું ખરેખરું જામ્યું હોય તેવું પણ થશે પરંતુ ઉલ્લેખનીય છે કે લાંબીનોની અસર આ વખતે થવાની અસર વર્તાઈ રહી છે ત્યારે શિયાળામાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા રહેશે અષાઢી માહોલ શિયાળામાં રહેવાની શક્યતા રહેશે ઠંડી પણ વધારે પડશે તારીખ ત્રણ ડિસેમ્બરથી ઠંડીની શરૂઆત થઈ જશે બાવીસ ડિસેમ્બર પછી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો ભારે વરસાદ થશે અને ગાત્રો સીધી ઠંડી પડવાની શક્યતા છે કોઈ કોઈ ભાગોમાં ન્યૂનતમ તાપમાન પાંચ ડિગ્રી સેલ્સિયસથી સેલ્શિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે વધુ ઠંડો રહેશે પરંતુ તેની અસર છે માર્ચ માસ સુધી થવાની શક્યતા રહેશે ફેબ્રુઆરી માસની શરૂઆતમાં પણ ઠંડીનું જોર રહેશે અને આ ઠંડી જે છે હિમાળુ ક્ષણ ઠંડીથી લગભગ જનધન ઉપર તેની અસર થવાની શક્યતા રહેશે જી નવરાત્રિ નવરાત્રીમાં વરસાદ ન થાય તો સારું ભગવાનને પ્રાર્થના આપણે કરીએ પરંતુ સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચમી ઓક્ટોબર વચ્ચે હસ્ત નક્ષત્ર અને ચિત્રા નક્ષત્ર ચોમાસાના બંને નવરાત્રિમાં આવે છે એટલે તારીખ પાંચમી ઓક્ટોબર આસપાસ દરિયામાં પવન વધારે ફૂંકા છે અને આ અરસામાં ભિન્ન ભિન્ન ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે તારીખ દસમી ઓક્ટોબર આસપાસ એક વાવાઝોડું બંગાળ ઉત્સાહ થવાની શક્યતા છે જેના કારણે પણ ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા છે એટલે નવરાત્રીમાં બે નક્ષત્રો ચોમાસાના આવી રહ્યા છે હસ્ત અને ચીચરા જેમાં કંઈક વરસાદ થવાની શક્યતા છે પરંતુ શરદ પૂનમ પછી પણ વરસાદ થવાની શક્યતા છે શરદ પૂનમની રાત્રે આખી રાતમાં જો ચંદ્ર શ્યામ વાદળમાં ઢંકાયેલું હશે તો સમુદ્રમાં તેની અસર મોટી થશે અને વાણોને અસર થાય તે તેવી અસર લગભગ શરદ પૂરના શરદ પૂરનામના ત્યાર પછી એક બે ત્રણ ચાર દિવસમાં થવાની શક્યતા રહે છે જી